યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ વિડીયો પ્રથમ વખત નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમે આ વર્ષે લાવી રહ્યા છીએ યુથ એપ્લિકેશન, જે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પણ ખાસ ઉપયોગી છે. વિદ્યાર્થીઓ માટે ધોરણ 1 થી લઈને 12 સુધી દરેક વિડીયો લેક્ચર અને સાથે સાથે મટીરિયલ પણ PDFમાં તમે ડાઉનલોડ કરી શકો છો. અને પેપર જનરેશનનો ઓપ્શન જે શિક્ષક મિત્રો માટે તો ખાસ ઉપયોગી છે, એ પેપર જનરેશનના ઓપ્શનમાં તમે તમારા નામ સાથે અને વોટરમાર્ક સાથે તમે તમારું પેપર છે જનરેટ કરી શકો છો અને એને વર્ડ ફાઇલમાં ડાઉનલોડ પણ કરી શકો છો. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.7 જોઈએ છીએ. એમાં ક્વેશ્ચન નંબર 2 કે શોધવાનું કહે છે કે કોઈ અપૂર્ણાંક છે એનો ભાગાકાર શૂન્યવાળી સંખ્યા છે, 10 10 10 10 10 10 વાળી છે. તો નિયમ આપણે આગળ જોઈ લીધા છે કે જ્યારે ભાગાકારમાં કોઈ શૂન્યવાળી સંખ્યા આવે, આપણે જોયું તો આગળ, તેમ છતાં હું એકવાર ફરીથી અહીંયા તમારી માટે અહીંયા લખું છું કે જ્યારે ભાગાકારમાં 10, 100 કે 1000 વાળું આવે ત્યારે શું કરવાનું, તો કે જેટલા શૂન્યો એટલા ડગલા ડાબી બાજુ ચાલવું. જેટલા શૂન્યો એટલા ડગલા ડાબી બાજુ ચાલવું. આવો કન્સેપ્ટ આપણે પકડી અને આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટ્રાય કરશું એટલે બહુ સરળતાથી થઈ જશે. કોઈ માથાકૂટ જેવું કંઈ આમાં છે જ નહીં. શરૂઆત કરીએ 4.8 ભાગ્યા 10. એટલે હું જરાક આને આ પરિસ્થિતિમાં લખું છું, અંશ અને છેદવાળી પરિસ્થિતિમાં. 4.8 ભાગ્યા 10 મતલબ કે ભાગાકારમાં 10 આવે છે. ભાગાકારમાં જો 10 આવે તો નિયમ એવો છે કે જેટલા શૂન્યો એટલા ડગલા ડાબી બાજુ ચાલવાનું. તો અત્યારે પોઈન્ટ અહીંયા છે, જેટલા શૂન્ય એક શૂન્ય ડગલા ડાબી બાજુ ચાલવાનું. એટલે 4.8 પોઈન્ટ અહીંયા છે, એક ડગલું ડાબી બાજુ ચાલશું તો પોઈન્ટ અહીંયા આવીને ઊભું રહી જશે. ખાસ ધ્યાન રાખજો, એરા છે તમારી શીખવા માટે છે, તમારી સમજણ માટે છે. એ પેપરમાં તમારે એરા મારવાની કોઈ જરૂરિયાત નથી. તો આ તમારો આન્સર થઈ જશે 0.48. બસ આટલું જ સરળ છે, કોઈ જ અઘરી વસ્તુ નથી. હવે તમે એમનેમ પણ કહી શકશો 52.5 ભાગ્યા 10. તો તમે એમનેમ કહી શકશો કે 52.5 ભાગ્યા 10 મતલબ એક શૂન્ય એક ડગલું ડાબી બાજુ ચાલવાનું. એટલે હવે પોઈન્ટ અહીંયા છે તો પોઈન્ટ અહીંયા આવીને ઊભું રહી જશે, એટલે કે 5.25. બહુ જ સરળ. હવે અહીંયા તમે છે ને સીધે સીધું કહી શકો 0.7 અને એક ડગલું આમ લે 0.07. પણ એ કેમ આવે છે તો જોઈએ કે 0.7 ÷ 10 જોઈએ કે એક શૂન્યવાળી સંખ્યા છે, એક ડગલું ડાબી બાજુ ચાલવું પડશે તો એ ડગલું અહીંયા આવીને ઊભું રહી જશે. તો 0.7 એ પોઈન્ટ અહીંયા આવીને ઊભા રહી જાય છે, એટલે કે 0.07 આ આપણો ફાઇનલ આન્સર થશે. કોઈ જ અઘરી વસ્તુ નથી. બે જ સ્ટેપમાં જવાબ, આમ તો એક જ સ્ટેપમાં થાય, જો બહુ પ્રેક્ટિસ થઈ જાય તો આનો સીધો જવાબ 3.31 આવશે. લ્યો 33.1 ભાગ્યા 10, એક ડગલું અહીંયા આવ્યા કેમ કે ભાગાકારમાં 10. પણ આપણે થોડુંક સમજવા માટે આને અલગ એક્સપાન્ડ કરશું કે 33.1 ÷ 10 એક સ્ટેપ વધારે કરશું. એનું કારણ એ છે કે તમને સમજાય, છેદમાં 10 એક શૂન્યવાળી સંખ્યા, ડાબી બાજુ ચાલો એટલે થશે 3.31. આનો જવાબ તમે સીધો દઈ શકશો, ભાઈ 27.233 આ પોઈન્ટ છે અહીંયા આવી જાય. પણ એને જરાક લખીએ કે ભાઈ 272.33 છેદમાં 10, ભાગાકારમાં 10 છે, જેટલા શૂન્ય એટલા ડગલા ડાબી બાજુ, એક ડગલું ડાબી બાજુ ચાલો, એટલે 27.233 આ તમારું ફાઇનલ આન્સર થઈ જશે. કોઈ ક્યાંય આમાં એકેય નિયમ નવો નથી. આપણે આની અગાઉ જોઈ લીધું હતું, એનો એ જ નિયમનો ઉપયોગ કરવાનો જ. પણ ભાગાકાર માટે છે તો ડાબી બાજુ ચાલવાનું છે. 0.56 ભાગ્યા 10 અહીંયા ખાસ સમજો, ભાગાકારમાં 10 છે, તમને એમ થાય પોઈન્ટ પછી કાંઈ નથી, ઓલી બાજુ ચાલવાનો, એ બાજુ નથી જવાનું, નિયમ તમારો ડાબી બાજુ જ ચાલવાનો છે. તો એક ડગલું ડાબી બાજુ ચાલો છો તો 0. મતલબ કે હું એમ કહું છું કે આ ડગલું અહીંયા આવી જાય તો, મતલબ પોઈન્ટ અહીંયા આવી જાય તો 0.56 આવે, પોઈન્ટ અહીંયા આવીને અહીંયા ઊભો રહી જાય છે તો આગળ કોઈ નથી તો કોણ છે, 0. તો આ તમારો ફાઇનલ આન્સર થશે 0.056. જોઈએ કે 3.97 ભાગ્યા 10, તો હાઉ સિમ્પલ છે, હું કહી દઉં તમને 0.397 પોઈન્ટ આગળ આવી જાય. પણ એને જરાક લખીએ કે 3.97 ÷ 10 છેદમાં શૂન્યવાળી એક શૂન્યવાળી સંખ્યા, એક ડગલું ડાબી બાજુ, એટલે કે 397ની આગળ પોઈન્ટ આવી જશે અને પોઈન્ટ આગળ કંઈ ન હોય તો 0. તો આ આપણો ફાઇનલ આન્સર થશે કે 0.397. તો આ રીતે આપણને નિયમ જો ખબર હોય કે ભાગાકારમાં જો 10
100,000 વાળો આવે તો જેટલા શૂન્ય એટલા ડગલા ડાબી બાજુ, બસ આ જ નિયમ પકડી રાખો એટલે આપણો ક્વેશ્ચન નંબર 2 થઈ જશે, ક્વેશ્ચન નંબર 3 થઈ જશે અને ક્વેશ્ચન નંબર 4 આખે આખા બધા જ પ્રશ્નો છે એના અંદરના જે દાખલાઓ છે બહુ ઇઝીલી આટલામાં આપણને સમજાઈ જશે. પણ એ નિયમ જરાક મગજમાં ફરીથી સમજી લેજો, સમજવાનો છે ને, ગોખવાનો નથી. જો ગોખશો તો આડાવળું થઈ જશે. એને સમજવાનો છે કે ભાગાકાર છે એટલે યાદ રાખવા માટેની ટ્રીક, ભાગાકાર છે ગુણાકાર છે એટલે ગુણાકાર એટલે જમણી બાજુ યાદ રાખીએ, ગુણાકાર એટલે જમણી બાજુ ને ભાગાકાર છે એટલે ડાબી બાજુ. તો બસ એ જો તમે યાદ રાખી લેશો તો તમને આના પછીના જે પ્રશ્ન ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 છે એ બહુ સરળતાથી તમે સોલ્વ કરી શકશો. તો આ સાથે આપણો ક્વેશ્ચન નંબર 2 છે પૂરો થાય છે. થેન્ક યુ.